ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ આઠ પ્રકરણ અગિયાર મેથાણના દેવશંકર કૃષ્ણજી મેથાણમાં બે વિપ્રબંધુઓ દેવશંકર અને કૃષ્ણજી શ્રીહરિના દ્રઢ નિષ્ઠાવાન ભક્ત રહેતા હતા અગણોતરા કાળમાં શ્રીહરિએ નખકેશ વધાર્યા હતા માથે પીળી કચ્છી ટોપી પહેરતા ગડડાથી રાતોરાત હરિભક્તોની સંભાળ લેવા દૂર સુધી જતા એકવાર વાર શ્રીહરી રાત્રે કોઈને કહ્યા સિવાય ગડડાથી નીકળી ગયા ત્રીજી રાત્રે મહારાજ મેથાણ પહોંચ્યા ત્યાં તળાવ ઉપર બિરાજમાન થયા ત્યાંથી નીકળતા ગામના એક જણને શ્રીહરીએ કહ્યું તમે ગામમાં જાઓ તો દેવશંકર અને કૃષ્ણજીને કહેજો કે તમારા વ્હાલા સગા આવ્યા છે અને તળાવની પાળે તમારી રાહ જોતા બેઠા છે દેવશંકર અને કૃષ્ણજીને આ ખબર મળ્યા એટલે તેમણે વિચાર કર્યો કે આપણા વહલા સગા તો મહારાજ છે તે તો પધાર્યા નહીં હોય ને એમ વિચારી એકદમ દોડ્યા તળાવની પાર ઉપર શ્રીહરી એકલા બિરાજમાન થયા હતા બંને વિપ્રો શ્રીહરી પાસે આવ્યા શ્રીહરિનો પહેરવેશ જોતાં ઓળખાય જ નહીં પણ આ બંને ઓળખી લીધા અને પગમાં પડી ગયા પગ પકડીને દેવશંકરે કહ્યું મહારાજ કૃપાનાથ આપ એકલા આ ટાણે હા આ ટાણે એકલા જ તમારી સૌની ભાળ કાઢવા આવ્યા છીએ આ મહાકાળમાં ટકવું મુશ્કેલ છે પણ મારા ભક્તોની રક્ષા માટે જ હું આ રીતે વિચરું છું આ સાંભળી બંનેની આંખમાં આંસુ આવી ગયા આપ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અમારા જેવા અલ્પજીવો માટે આટલું કષ્ટ બેઠો છો કોઈ ખેપિયો મોકલી દીધો હોત તો પણ આપને અમારી ખબર મળી જાત તેમણે ગદગદ કંઠે કહ્યું દેવશંકર કૃષ્ણજી મારા ભક્તોના સુખ સુખદુઃખના સમાચાર હું ખેપિયા દ્વારા મંગાવું મારા ભક્તોને આ કઠણકાળમાં મારા સિવાય બીજો આશરો નથી અખંડ મારું ભજન કર્યા કરે છે અને હું પલંગમાં પોઢી રહું તેમની અરજી સાંભળવા તેમનો કષ્ટ નિવારણ કરવા માટે મારે જાતે આવવું પડે તો જ તેમને શાંતિ થાય અને મને પણ શાંતિ થાય શ્રીહરિની વાણીમાં ભક્તો પ્રત્યેની કરુણાના ભાવ દેખાતા હતા શ્રીહરિએ તેમને કહ્યું જો ગુપ્ત રહેવાનું સ્થળ હોય તો અમે આવીએ કૃષ્ણજીએ કહ્યું મહારાજ મારા ઘરની બાજુમાં એક ઘર છે તે ખાલી છે તેનો ધણી પરગામ ગયો છે ત્યાં ઉતારો થશે અને કોઈને ખબર પણ નહીં પડે તો ચાલો એમ કહી શ્રીહરી ઉઠ્યા બંને ભાઈઓએ શ્રીહરીને રાત્રે જમાડ્યા પૌઢવા સારું પલંગ પાથરી દીધો શ્રીહરી પલંગ ઉપર બિરાજ્યા પછી બંને ભાઈઓને પૂછ્યું તમે આ દુકાળમાં દુઃખના દાડા કેમ કાઢો છો તમે તો બ્રાહ્મણ છો બ્રાહ્મણોએ ભિક્ષા માગવા જતાં શરમાવું ન જોઈએ માટે કાલે અમારી આજ્ઞાથી ભિક્ષા માંગી આવજો એટલું કહી શ્રીહરિ પહોળી ગયા સવારે બંને ભાઈઓ શ્રીહરિની આજ્ઞા પ્રમાણે ભિક્ષા માટે નીકળ્યા જતાં જતાં દેવશંકરે તેની સ્ત્રીને કહ્યું જુઓ મહારાજને નાહવા માટે ગરમ પાણી કરી દેજો પણ જો જમવાનું માગે તો ટાઢો રોટલો પડ્યો છે તે આપશો નહીં અમે ભિક્ષા માંગીને આવશું પછી હાથે રસોઈ બનાવી મહારાજને જમાડીશું એટલું કહી બંને ભાઈઓ ખડીયો લઈને નીકળી ગયા શ્રીહરી ઊઠ્યા દાતણ કર્યું પછી બહેરભૂમિ જઈ આવી સ્નાન માટે પાણી માગ્યું દેવશંકરની સ્ત્રીએ તાંબા કુંડીમાં શ્રીહરિને ગરમ પાણી કાઢી આપ્યું શ્રીહરિએ સ્નાન કરી લીધું વસ્ત્રો પહેરી કહ્યું અમને ભૂખ લાગી છે તે કાંઈ ખાવાનું હોય તો લાવો ત્યારે તે સ્ત્રીએ કહ્યું મહારાજ ખાવાનું તો ઘરમાં કાંઈ નથી હમણાં તમારા ભક્તો ભિક્ષા માંગીને આવશે પછી તેઓ જાતે રસોઈ કરીને આપને જમાડશે શ્રીહરિ કહે ગૃહસ્થના ઘરમાં કાંઈક તો ખાવાનું હોય તમારે ત્યાં શિકામાં રોટલો ઢાંક્યો છે તે લાવો મરચાંનું અથાણું છે તે પણ આપજો દેવશંકરની સ્ત્રીને આ સાંભળી આશ્ચર્ય થયું તેને લાગ્યું કે મહારાજને ક્યાંથી ખબર પડી કે શિકામાં રોટલો ઢાંક્યો છે અને ઘરમાં મરચાંનું અથાણું પડ્યું છે તેણે તરત જ રોટલો તથા અથાણું શ્રીહરિને આપ્યા શ્રીહરિ રોટલો અને અથાણું જમવા લાગ્યા દેવશંકર તથા કૃષ્ણજી બંને ભાઈઓ ભિક્ષા માંગીને આવ્યા દેવશંકરે શ્રીહરીને રોટલો જમતા જોયા એટલે તેણે તેની સ્ત્રીને કહ્યું મેં ના નહોતી કહી કે મહારાજ ખાવાનું માગે તો પણ ન આપવું અમે આવીને ભિક્ષામાંથી રસોઈ બનાવી જમાડીશું તેની સ્ત્રીએ કહ્યું મહારાજ તો બધું દેખે છે મેં તો ના કહી કે ઘરમાં કાંઈ નથી પણ તેમણે કહ્યું કે શિકામાં રોટલો ઢાંક્યો છે અને મરચાંનું અથાણું પણ છે માટે આપો મેં જો ન આપ્યું હોત તો તેઓ પોતે તે લઈને જમત આ સાંભળી શ્રીહરી હસ્યા પછી બંને ભાઈઓએ ભિક્ષામાંથી આવેલી સામગ્રીમાંથી લાડુ બનાવ્યા ને શ્રીહરિને સારી રીતે જમાડ્યા જમ્યા પછી શ્રીહરીએ કાકાભાઈ તથા પૂંજાભાઈ દરબારના સમાચાર પૂછ્યા તેમણે કહ્યું મહારાજ અન્નના વાંખા પડ્યા છે દરબારમાં બધા જ અનાજ વગર ટળવળે છે કોણ જાણે કેટલાય અપવાસ થયા હશે પણ દરબાર રહ્યા એટલે બહાર તો હાથ લાંબો થાય નહીં આ સાંભળી શ્રીહરિ ચપટી વગાડતા હરિહરિ એમ બોલવા લાગ્યા પછી શ્રીહરિએ કાકાભાઈ પૂંજાભાઈને બોલાવ્યા બંને આવ્યા શ્રીહરિની આજ્ઞા પાળી નહોતી તેથી દુઃખ આવ્યું હતું તે યાદ કરી તે બંને રડવા લાગ્યા શ્રીહરિએ સાંત્વના આપી બંનેએ કહ્યું મહારાજ અમારે ત્યાં પધારો શ્રીહરિ જાણતા હતા કે તેમને ત્યાં ખાવાના ફાંફા છે તો પણ તેમનો ભાવ જોઈ તેમના દરબારમાં જવા માટે ઉઠ્યા ઊઠતા ઊંઠતાં દેવશંકર અને કૃષ્ણજીને કાનમાં કહ્યું તમારી ભિક્ષામાં જે સામગ્રી આવે તે આ દરબારને ખબર ન પડે તેમ તેમને ત્યાં મોકલી આપજો તે બંનેએ લોટ મોકલ્યો તેમાંથી જીજીબાએ રોટલા કરી શ્રીહરી તથા દરબારને જમાડ્યા હતા નોંધ મેથાણમાં ઘણા મુક્તોએ જન્મ ધારણ કર્યો હતો શ્રીહરિએ આ મુક્તોને વીણી વીણીને પોતાની પાસે ખેંચી લીધા હતા બ્રાહ્મણો પટેલો અને ક્ષત્રિયો પૈકી વિપ્ર આત્મારામ તેમના બે પુત્રો ગોવિંદરામ અને દેવરામ અને વિપ્ર ગોવર્ધન તથા તેમના પુત્રો ભગવાનજી ડોસાભાઈ ભવાની શંકર હીરાભાઈ તથા ફૂલજીભાઈ આ બધા શ્રીહરિ જ્યારે જ્યારે મેથાણ પધારતા ત્યારે તેમની સેવામાં ખડેપગે રહેતા તેમની સેવાથી શ્રીહરિ પ્રસન્ન થતા સત્સંગની સેવામાં મેથાણનો ફાળો અજોડ હતો એકવાર ભવાની શંકર ઉપર દ્રષ્ટિ કરીને શ્રીહરિએ કહ્યું હતું ગોવર્ધન આ ભૂમિ તો મુક્તોની છે અહીંના અજા પટેલ અમારો કાગળ વાંચીને પરમહંસ થઈને કચ્છમાં અમારી પાસે આવી ગયા હતા તમારો આ ભવાની શંકર પણ એવો જ સંસ્કારી છે તેને અમને સોંપી દો તરત જ ગોવર્ધનભાઈએ કહ્યું મહારાજ સોંપ્યો આજથી જ ભવાની શંકર તમારી સેવામાં શ્રીહરિ તેનો સમર્પણનો ભાવ અને મહિમાએ સહિત ભક્તિ જોઈ પ્રસન્ન થયા અને બોલ્યા આને અમે બ્રહ્મચારી કરીશું વળીયા ગામના હરજી પટેલના પુત્ર પિતાંબર પણ સાદુ થયા હતા તેનું નામ પિતાંબરાનંદ રાખ્યું હતું તેના પુત્ર પણ સાદુ થયા અને તેમનું નામ પ્રજ્ઞાનંદ સ્વામી રાખ્યું હતું શ્રીહરિએ તેમને નિત્યાનંદ સ્વામીના મંડળમાં મૂક્યા હતા વળી કેશવજી પટેલ પણ સાધુ થયા હતા તેમનું નામ સૂર્યપ્રકાશાનંદ હતું જ્યારથી અજા પટેલ સાધુ થઈ ગયા ત્યારથી મેથાણ ગામ ઉપર શ્રીહરિની દ્રષ્ટિ પડી ગઈ હતી તેથી એક પછી એક મુક્તો શ્રીહરિને સેવામાં આવતા હતા ભગુભાઈ તથા કૃષ્ણજી પણ શ્રીહરિની સેવામાં જોડાઈ ગયા અને શ્રીહરિએ તેમના નામ સ્વયં પ્રકાશાનંદ તથા અનતાનંદ રાખ્યા પટેલ જીવાભાઈ હરખાભાઈ માધવજીભાઈ તથા કમાભાઈ પણ શ્રીહરિ પાસે પહોંચી ગયા હતા શ્રીહરિએ તેમને દીક્ષા આપી તેમના નામો અનુક્રમે ચૈતન્યાનંદ પરમચૈતન્યાનંદ અને સ્વરૂપાનંદ રાખ્યા હતા મેથાણના હરિભક્તોને શ્રીહરિનો જોગ ઓછો કારણ શ્રીહરિ ત્યાં જાજુ પધારતા નહીં પરંતુ જ્યારે પધારતા ત્યારે એક બે મહિના રહેતા તેઓ બધા પણ જ્યાં શ્રીહરિ બિરાજતા હોય ત્યાં દર્શન સમાગમ અને સેવા માટે પહોંચી જતા આથી હરિભક્તોને બળ મળતું મેથાણના જીવા પટેલ જે રામગ્રીમાં રહેતા તે પણ સાદું થઈ ગયા હતા તેમનું નામ નરનારાયણાનંદ સ્વામી રાખ્યું હતું તેમજ તેમના બે પુત્રો સાદુ થયા હતા તે યોગાનંદ સ્વામી તથા કૃષ્ણાનંદ સ્વામી તરીકે ઓળખાતા મેથાણના પટેલ કૃષ્ણજી અમરાજી તથા બીજા કૃષ્ણજીએ પણ દીક્ષા લઈ લીધી હતી અને તેમના નામો શુદ્ધ ધર્માનંદ પદ્મનાભાનંદ તથા નિયમાનંદ હતા સંદર્ભ તત્રુપાનંદ સ્વામીની વાતો વિશ્રામ સત્તાવન